કે આવો સમો આ ફરી ફરી આવે નહીં. સમો પતી ગયા પછી કશું થતું નથી. એટલે જ આપણે બ્રાહ્મણ છે ને, લગ્ન થાય ત્યારે પેલા કન્યાને ચોરીમાં પધરાવાની વાત આવે ને, વરરાજા ઉગલીને આવી જાય, પછી મોડવે આવે, સાસુ વધાવે અને બધું ધામધૂમથી કરે બધું. અત્યારે તો એવું ના થતું હોય, પહેલે બહુ એવું હતું કે જાન પાછી હોય એને બોલાવે, મોડવાનું લગ્નનું થાય ત્યારે મહેમાન એને બેઠા હોય બેઠક ત્યાંથી બોલાવે છે, વાજા વગાડીને આવે, પછી વરરાજા ત્યાં પેલો આગળ મોડવો જે હોય ને મંડપ, એને ત્યાં આગળ સાસુ ઘરમાંથી આવે એને વધાવવા માટે કરવા માટે, અને સાસુ પછી વાત કરે કે હજુ સમય છે, જો ચેતવું હોય તો ચેતો, કે હજુ સમય છે, જો ચેતવું હોય તો ચેતો, આ ફંદામાં ના પડવું હોય તો હજુ ચેતી લો, કે આ ફંદામાં બેઠા ને ગાડીઓ પડ્યા પછી છૂટાશે નહીં. એટલે એ ખલેખરું આ પૂર્વમાં નાખે, જોજો આ દિશા ઉગાડી છે, જવું હોય તો આ પૂર્વની દિશા આખી ખુલ્લી જ્યાં જવું હોય ને, અને આ બાજુ પશ્ચિમમાં જોઈએ તો એ ખુલ્લી છે, દક્ષિણમાં જોઈએ તો દક્ષિણમાં છે, અને ઉત્તરમાં જોઈએ તો ચારેય ખુલ્લી છે. માટે તમારે જે ચેતવું તો ચેતી લો, અને હજુ આ પ્રમાણે થઈ શકે એમ. પણ પહેલાં તો તૈયાર થઈને આવેલો હોય, કેટલા ઉમંગને ઉત્સાહ હોય કે ભલે તારા હલેકડા ચારેય બાજુ ફેંક, પણ આ બંદો કંઈ જાય એવો નથી. પછી પેલું કુલ્લું મૂક્યા, પેલું કોડિયું કપૂટવાળું બે કોડિયા ઉપર નીચેના કોડિયા એમ મૂક્યા હોય, પછી એના ઉપર પગ મૂકીને આમ જોરથી પગ મૂકે જોડા, કે આટલા કટકા થઈ જાય તો એ આ કર્યા વગર જવાનો નથી. કટકે કટકા થઈ જાય પણ આ લીધા જવાનો નથી. એટલે એમ કરીને ત્યાં આગળ જાય છે. એટલે કહેવાનું શું સ્વાઈ કહે છે, પછી ત્યાં પધરાવે અને પછી સમય થાય એટલે બ્રાહ્મણ ગોર મહારાજ બોલે કે સમય વર્તે સાવધાન, હવે કન્યાને લાવો પધરાવો, સમય થઈ ગયો છે. અને પછી પાછા એ થાય, પછી ફેરા ફરે ત્યારે પાછો મહારાજ પણ કે હજુ સમય છે, જો સાવધાની રાખવી હોય તો રાખી લે, નહીં તો થશે. એ કે મારે સાવધાની છે, અને હવે તો આ તમે ગમે તેમ બોલો, ગમે તેમ બૈરા બોલે જરા, કે આવો છે, નકટો છે, અને કંઈ ખૂપાળો નથી, ડાયો નથી, હારો નથી, તું આવ્યો છે, ખોપારીઓ વગર શુકરો આવ્યો, આમ બધું ઘણું બોલે. તે ઘડીએ આપણે મનમાં તો બહુ વિચાર થાય, પણ આવે પણ કે હવે આવ્યા છે એટલે જવું નથી. એટલે કહેવાનું તે ઘડી બધું સહન કરી લઈએ. અહીંયા આપણે જરાક કહ્યું હોય ને એવું તો ઊભાથી હાલતા છે, પણ તે ઘડીએ તો પેલો બધું તાન છે ને પોતાને, એટલે બધું સાંભળી લેવી જોઈએ. અને એ પણ એ પ્રમાણે થઈ જાય છે. ત્યારે કહેવાનું શું છે કે તે વખતે બધું સહન કરી લે છે, પણ એ સમય વર્તે સાવધાન, કે તે વખતે જો બોલે અને કંઈ ઊંચા નીચા થાય તો વિલે મોડે પાછું જવું પડે, પછી સમય સાચવી લેવો પડે, તો હેમ કેમ લગ્ન થઈ જાય અને બધું કામકાજ થઈ જાય અને કલ્યાણીને ઘેર અવાય છે, એમ સ્વામી કહે છે. આપણે પણ સમય વર્તે સાવધાન, આવો જે આપણે અવસર આવ્યો છે, ભગવાન શ્રીજી મહારાજનું પ્રગટપણું, જોગી મહારાજ જેવા સંત છે, અને આવો જે દેહ ભગવાને આપ્યો છે, તો એ દેહ કરીને આપણે પણ એક સમય સાચવી લેવાનો છે, કે ભગવાન ભજવા માટેનો, આપણા કલ્યાણ માટેનો. પણ એમાં જ એમ ના કરો કે મોડા મોડા જઈશું ને શિવતાર છે તો સમય ચાલ્યો જશે, શરીર છે એ છૂટી જવાનું છે, આ બધું મૂકી જવા છે. આપણે મારું મારું કરીને મેળવ્યું એમાં તારું નથી તલવાર.